શ્રી અષ્ટાક્ષર મંત્રાર્થ નિરૂપણમ ભાવાર્થ જે કોઈ હે શ્રી કૃષ્ણ હે કૃષ્ણ હે કૃષ્ણ એ પ્રમાણે કૃષ્ણનું નામ હંમેશા જપે છે તેને આનંદાત્મક પરમાનંદ સ્વરૂપ તથા શ્રી પ્રભુપદધામ વૈકુંઠ કે જેને ગોલોક કહે છે તે પ્રાપ્ત થાય છે જે કોઈ શ્રી કૃષ્ણનું હંમેશા સ્મરણ કરે છે તેમને યમરાજા શું કરી શકે તેના મોટા પાપના ઢગલા પણ નાશ પામે છે જે શ્રી કૃષ્ણ શરણમ મમ એ અષ્ટાક્ષર મંત્રનું સ્મરણ અને નિત્ય જપ કરે છે તેને જોઈને યમરાજા પણ ભય પામે છે આવા પ્રતાપી અને જીવોના મોક્ષાદી કાર્યને સાધનારા આ અષ્ટાક્ષર મંત્રના અર્થ ગુરુ શ્રી વિઠ્ઠલનાથજી શ્રી ગુસાઈજી જીવોનું હિત કરવા માટે પોતે પ્રકાશ કરે છે પોતે શ્રી મુખથી સારી રીતે આ અષ્ટાક્ષર મંત્ર તત્વ સાથે સવિસ્તાર કહે છે કે જેના હૃદયમાં વિવરણયુક્ત શ્રી અષ્ટાક્ષર મંત્રનો અર્થ બિરાજમાન છે તે જ શ્રી વલ્લભાચાર્ય પ્રભુનો પ્રિય ભગવદીય થાય છે શ્રી અક્ષરના ઉચ્ચારથી લક્ષ્મીના સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે ધનવાળા અને રાજાને પ્રિય થાય છે કૃ અક્ષર પાપને શોષી નાખે છે શણહ અક્ષર આધિભૌતિક આધ્યાત્મિક અને દૈવિક આ ત્રણેય જાતના તાપ દુખનો નાશ કરે છે શ અક્ષર જન્મ મરણનું દુઃખ દૂર કરે છે ર અક્ષર પ્રભુ સંબંધી જ્ઞાન આપે છે અણમ અક્ષરથી કૃષ્ણમાં દ્રઢ સ્નેહરૂપી ભક્તિ હંમેશા થાય છે મ અક્ષરથી શ્રી કૃષ્ણની સેવાનો ઉપદેશ કરનારા ગુરુમાં પ્રીતિ થાય છે મ અક્ષર શ્રી પ્રભુનું સાયુજ્ય પ્રાપ્ત કરાવે છે જેથી ફરી જન્મ ન લેવો પડે આ ભક્તિ માર્ગનું સાયુજ્ય જ્ઞાન માર્ગના સાયુજ્ય કરતાં ઉત્તમ છે આ પ્રકારે શ્રી કૃષ્ણ મંત્ર શ્રી અષ્ટાક્ષરના અર્થ જાણીને જપ કરે તે ભગવાનમાં પ્રેમ ભક્તિ અને વૈરાગ્ય મેળવે છે તેના હાથમાં જ ભોગ અને મોક્ષ સ્થિત થાય છે અર્થાત ભોગ અને મોક્ષ મેળવે છે સર્વ રોગની શાંતિ થાય છે સર્વ પાપનો નાશ થાય છે વૈભવ અને સિદ્ધિઓ તરત જ પ્રાપ્ત થાય છે અને તેના ઘરમાં હંમેશા સ્થિર થઈને રહે છે જે આ મંત્રને જપે છે તેને આનંદ અને પરમાનંદ પ્રાપ્ત થાય છે શ્રી કૃષ્ણનું સાયુજ્ય પ્રાપ્ત થાય છે અને હરીને વાલો થાય છે જે શ્રી કૃષ્ણ મંત્ર અષ્ટાક્ષરનો પાઠ કરે છે તેના સર્વ જ્વર નાશ પામે છે ભૂત પ્રેત પિશાચ વગેરે તથા વાઘ ચોર વગેરેથી તથા સંકટ સમયે પણ રક્ષણ કરે છે શત્રુ મિત્ર થાય છે સર્પને જોઈને ઉંદરો સાધારણ બને છે તેમ શત્રુ સાધારણ થાય છે દુષ્ટ ક્રિયાઓ સર્વ અનિષ્ટો નાશ કરનારા દુષ્ટ ગ્રહો પણ નાશ પામે છે આનંદ સ્વરૂપ શ્રી કૃષ્ણ તેના હૃદયમાં સદા બિરાજે છે આ અષ્ટાક્ષર મંત્ર જપ કરનારને કોઈ પણ દુઃખ રહેતું નથી દરેક સ્થળે હંમેશા સુખ મળે છે આ મંત્ર સર્વ મંત્ર કરતાં ઉત્તમ છે આ મંત્રનો જપ હંમેશા દિવસ અને રાત કરવો જોઈએ તેને જોઈને ત્રણેય લોક ખરેખર પવિત્ર બને છે તો પછી મનુષ્ય કેમ પવિત્ર ન થાય સર્વ મંત્રોમાં આ મંત્ર ઉત્તમમાં ઉત્તમ છે અને મંત્રોનો રાજા છે આ મંત્રનો એકાંતમાં શ્રદ્ધાથી જે ભક્તિમાન પુરુષ સદા જપ કરે તેના ઘરમાં ખરેખર રિદ્ધિ અને સિદ્ધિ પ્રાપ્ત થાય છે કૃષ્ણ તાત્પર્ય બતાવનારો આ સુંદર મંત્ર ભક્તોનું હિત કરવા માટે શ્રી આચાર્ય ચરણોએ કહેલો છે શ્રીમદ્ વલ્લભાચાર્યજીનું અર્થરૂપ વાક્ય આ શ્રી કૃષ્ણઃ શરણમ મમ મંત્ર છે અર્થાત શ્રી મહાપ્રભુજીએ કહેલા શ્રી કૃષ્ણઃ શરણમ મમનું સ્મરણ કરો આ પ્રમાણે શ્રીમદ વિઠ્ઠલનાથજી શ્રી ગુસાઈજીએ બનાવેલું આ અષ્ટાક્ષર નિરૂપણ સમાપ્ત શ્રી અષ્ટાક્ષર મંત્રાર્થ નિરૂપણમ ભાવાર્થ જે કોઈ હે શ્રી કૃષ્ણ હે કૃષ્ણ હે કૃષ્ણ એ પ્રમાણે કૃષ્ણનું નામ હમ